જો તમારે અચાનક રૂપિયાની જરૂર પડે છે અને ક્યાંયથી પણ સગવડ નથી થતી એવા કિસ્સામાં જો તમારી જોડે જીવન વીમા પોલિસી છે તો તમે પોલિસી પર પણ લોન લઈ શકો છો. જો કે એની ઉપર નિર્ભર કરે છે કે તમારી જોડે કયા પ્રકારની પોલિસી છે અને એની સરેન્ડર વેલ્યુ શું છે. જે આ પોલિસી પર લોન મળે છે એ પર્સનલ લોનના કમ્પેરિઝનમાં ઘણી આસાનીથી મળે છે અને એના વ્યાજ દર પણ ઓછા હોય છે. તમે આવી ગયા છો VTV ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. તમે જો પોલિસી કે ઇન્સ્યોરન્સ ઉપર લોન લો છો તો તમારા જે લોનની રકમ છે એ તમારી પોલિસીની જે સરેન્ડર વેલ્યુ હોય છે એના 80-90% સુધી હોઈ શકે. એટલી લોન તમને ત્યારે મળશે જ્યારે તમારી જોડે મની બેક કે પછી એન્ડોમેન્ટ પોલિસી હોય. પોલિસી પર જે લોન મળે છે 10-15% વ્યાજ પર મળી શકે છે. જો કે એની પર ડિપેન્ડ કરે છે કે તમારી જોડે કઈ કંપનીની પોલિસી છે. હવે આ સરેન્ડર વેલ્યુ શું હોય એ સમજીએ. તો લાઈફ ઇન્સ્યોરન્સના કેસમાં તમે જેટલા સમય માટે પોલિસી લીધી અને એની પહેલા તમે એને સરેન્ડર કરી દો છો એટલે કે પતાવી દો છો. અને આસાન ભાષામાં સમજીએ તો ધારો કે તમે 20 વર્ષ માટે પોલિસી લીધી છે અને તમે 10મા વર્ષે જ એને પતાવી દો છો તો પ્રીમિયમ તરીકે તમે જેટલા રૂપિયા ચૂકવ્યા છે એનો કેટલો હિસ્સો તમને પરત મળશે, જેમાંથી ચાર્જ કાપી લેવામાં આવશે અને એને સરેન્ડર વેલ્યુ કહેવામાં આવે છે. હવે આના કેટલાક ફાયદા છે જેમાં પહેલું છે કે ક્રેડિટ સ્કોરની જરૂર નથી. હવે જ્યારે તમે પર્સનલ લોન લેવા માટે જાઓ છો, હોમ લોન લેવા માટે જાઓ છો કે અન્ય કોઈ પણ લોન લેવા માટે જાઓ છો તો તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે કે તમે આની અગાઉ કોઈ લોન લીધી છે અને એના હપ્તા બરાબર ચૂકવ્યા છે કે નહીં. પણ આ કેસમાં તમારો ક્રેડિટ સ્કોર ચેક નથી થતો અને તમને આસાનીથી લોન મળી જાય છે. બીજો ફાયદો એ છે કે પર્સનલ લોનની તુલનામાં વ્યાજ દર એનો ઓછો હોય છે. એટલે સીધી રીતે સમજો કે આપણે પર્સનલ લોન લેવા જઈએ છીએ તો એમાં વ્યાજ આપણે વધારે ચૂકવવું પડે છે. ઘણીવાર 15-18% પણ હોય અને 12-18% પણ હોઈ શકે છે. પણ જ્યારે તમે પોલિસી ઉપર લોન લો છો તો એ 10-13% વચ્ચે મોટા ભાગે વ્યાજમાં પતી જતું હોય છે. ત્રીજો ફાયદો એ છે કે રીપેમેન્ટનું કોઈ શિડ્યુઅલ નથી. જો તમે અન્ય કોઈ લોન લો છો તો તમારે દર મહિને એના રૂપિયા ચૂકવવા પડે છે અથવા તો જે તમે સિસ્ટમ સેટ કરી હોય એ પ્રમાણે રૂપિયા ચૂકવવા પડે છે. આમાં રીપેમેન્ટનું કોઈ શિડ્યુઅલ નથી હોતું, બસ તમારે વ્યાજ ભરવું પડે છે. હવે ફાયદા છે તો સામે કેટલીક વાતો ધ્યાન રાખવા જેવી પણ છે. વીમા કંપની પોલિસીની સરેન્ડર વેલ્યુથી મૂળ અને બાકી વ્યાજની રકમ પણ વસૂલી શકે. લોનના રીપેમેન્ટમાં ડિફોલ્ટ કે પ્રીમિયમ ભરવામાં ચૂક થાય તો પોલિસી લેપ્સ થઈ શકે. એના પછી જે રકમ વધશે એ વીમા કંપની પોલિસી હોલ્ડરને પરત આપી દેશે. અને પોલિસી પર લોન લેવા માટેની જે પ્રોસેસ હોય છે એ પણ બહુ અઘરી નથી હોતી. એ PL કે પછી અન્ય કોઈ લોન જેવી જ એકદમ આસાન હોય છે અને એટલા માટે જ પોલિસી પર લોન લેવી એ ઘણો સારો ઓપ્શન સાબિત થઈ શકે જ્યારે અચાનક રૂપિયાની જરૂર આવી પડી હોય. જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com.